तं हरे तव पादेक मूल दासानुदासो भवितास्मि भूय मन स्मरेता सुपते गुणानां गृणीत वाकर्म करोतु काय बनु भावी जन चित्त स्मरे वाणी रटे गुणों काया करे केवल तारी से वसतापति ने तमने मुझो वामन मारु जन्ते ममोत्तमो श्लोक जनेषु सख्यं संसार चक्रे भगवत जनो ना सानिध्य दे जे शरीर पत्नी सुत बंधु गे हैं माया जगाड़े ना आसक्ति रे बहुत सुंदर आचार श्लोक में सुनी હમણાં જે સમય ચાલી રહ્યો છે વસંત રાગ ચાલુ વસંત અમારા અહીંયા મોરબી ના અમારા કીર્તનિયાજી આને ચાલુ વસંત કહે એક બોલો બીજો વસંતી અલગ પાછો
મને તો આજ આવડ્યા. ચાર પુરુષાર્થ બતાવ્યા છે. એમ તો ભક્તિમાં જોવા જઈએ તો મર્યાદા ભક્ત પણ જે હોય એને કોઈ પુરુષાર્થ ન હોય તો પછી પુષ્ટિ ભક્તિની તો ક્યાં વાત કરવી. કારણ કે જેને ભક્તિની પ્રાપ્તિ થઈ ગઈ હોય પછી એને ધન કે મોક્ષ એ કંઈ માંગતો નથી. તો એમ તો એ ભક્ત માટે કંઈ પુરુષાર્થ હોય જ નહીં. પણ તો પણ જો માનીએ કે જો એના માટે શું છે પુરુષાર્થ યા શું હોઈ શકે, તો એના માટે
આચાર્ય સમજાવે છે કે એમના પુરુષાર્થ અલગ છે. જે લોક વેદમાં સામાન્ય લોકમાં જે પ્રચલિત છે એ પુરુષાર્થ એ ભક્તોના નથી. જેમ આપણા ભક્ત કવિ શ્રી ગોપાલદાસજી વલ્લભાખ્યાનમાં બતાવ્યું, જેને શ્રી વિઠ્ઠલનાથ વિચારે રે તેને પ્રગટ પદાર્થ ચાર રે. જેના પર ભગવાન કૃપા વિચારે છે એને ચાર પદાર્થની પ્રાપ્તિ થઈ જાય છે. અને એ જ ચાર પદાર્થ ભક્તિ માર્ગીય ચાર પુરુષાર્થ છે. આ ચાર પુરુષાર્થના ખુલાસામાં આચાર્ય મહાપ્રભુ કારિકામાં આજ્ઞા કરે છે, પુષ્ટિ માર્ગ હરે દાસ્યમ ધર્મ ખો હરી રે ગહી કામુર હરે વિદુક્ષૈવ મોક્ષ કૃષ્ણસ્ય ચે ધ્રુવમ. આચાર્યજી આજ્ઞા કરે છે કે પુષ્ટિ માર્ગે હરે દાસ્યમ ધર્મ, કે હરિના દાસ બનવું એ જ પુષ્ટિ માર્ગીય ધર્મ પુરુષાર્થ છે. અર્થો હરિ રૈવહી, સાક્ષાત હરિ જ ભગવાન જ વૈષ્ણવોના અર્થ પુરુષાર્થ છે. કામો હરિ દિદુક્ષૈવ, ભગવાનના દર્શનની પ્રબળ કામના વૈષ્ણવોનો કામ પુરુષાર્થ છે. અને એમ પણ આનાથી વિશેષ કામના, ભગવાનના દર્શનથી વિશેષ કામના બીજી શું હોઈ શકે? અને ચોથું શ્રી આચાર્યજી બતાવે છે કે મોક્ષ કૃષ્ણસ્ય ચે ધ્રુવ, કૃષ્ણના જ બનીને રહેવું એ જ વૈષ્ણવનો મોક્ષ છે. હે કૃષ્ણ, આપ જેવી રીતે પણ મને રાખો, આપ મારો તારો ડૂબાવો ઉબારો, હું આપનો છું, એ દ્રઢ વિશ્વાસ એનું નામ પુષ્ટિ માર્ગીય મોક્ષ છે. આ ચાર પુરુષાર્થ શ્રી આચાર્યજીએ બતાવ્યા છે. અહીંયા એ પુષ્ટિ ભક્તિ માર્ગીય આ મોક્ષની વાત, ધર્મની વાત અહીંયા વૃત્રાસુર કરે છે. પ્રભુ આપનો દાસોનો દાસ હું બનું, દાસ ધર્મ માંગ્યો. ભગવાન કહે તું દાસ 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 ધર્મ કેમ માંગે છે? કારણ કે દરેક મનુષ્ય તો દુઃખની નિવૃત્તિની ઈચ્છા રાખે છે અને મોક્ષ વગર દુઃખ નિવૃત્ત થઈ ન શકે. તો તું મુક્તિ ન માંગે અને દાસ માંગે છે દાસ ધર્મ, એનું શું કારણ? વૃત્રાસુર કહે છે, ભગવાન આપ આજ્ઞા કરો છો કે એ જે મુક્તિ છે એનાથી દુઃખની નિવૃત્તિ થાય છે, પણ પ્રભુ મુક્તિની પ્રાપ્તિ જ્ઞાન દ્વારા થાય છે. અને ભગવાન જ્ઞાન એ આપના ષટ ધર્મમાંથી એક છે. અને પ્રભુ હું એ ધર્મનો આશ્રય કરું એના કરતા ધર્મી સ્વરૂપ આપનો આશ્રય ન કરું? અને એમ પણ જ્ઞાન માર્ગમાં ચાલવા વાળાને જે મોક્ષ જે છે એ મોક્ષ આપની કૃપાથી મળે છે, પણ એક સમયે એને એ ભાન નથી રહેતું કે મારી ઉપર ઠાકુરની કૃપા થાય છે, પણ ભક્તિમાં તો પ્રભુ આપનો સાનુભાવ થાય છે, એટલે હું પ્રભુ આપથી ભક્તિ માંગુ છું. ભગવાન કહે ચલ તું દાસ માંગે તે સમજમાં આવે છે, પણ ભવિદાસ વિભૂયઃ આ જન્મમાં નહીં આવતા જન્મની ક્યાં વાત કરે છે? આ જન્મમાં હું તને અધિકાર આપું. પ્રભુ આપ તો સર્વ સામર્થ્યવાન છો, આ જન્મમાં સિદ્ધ કરાવી શકો, પણ પ્રભુ મારે એવી ભક્તિ એવી સેવા નથી કરવી કે જેનાથી આપને સુખ ન પહોંચે. કારણ કે આ સમય મારો જન્મ આસુરી કુલમાં થયો છે, કદાચ મારી સેવા દ્વારા મને સુખ મળી શકે, પણ મારી સેવાથી આપને સુખ નહીં મળે. અને હું એવી સેવા નથી કરવા માંગતો, એવી ભક્તિ નથી કરવા માંગતો કે જેનાથી આપને સુખ ન પહોંચે, એટલે હું કહું છું આવતા જન્મમાં એ અધિકાર મને પ્રાપ્ત થાય. ઠીક હે વૃત્રાસુર, ચલ એ ભી સમજી લ્યા, લેકિન તું દાસાનું દાસ ક્યું માંગ રહા હૈ? પ્રભુ આપની ભક્તિ મેળવવા માટે, પ્રેમ માટે પાત્રતા જોઈએ, અને એ પાત્રતા છે દૈન્યતા. અને જ્યાર સુધી ભક્ત કોઈ ભગવદીઓનો સંગ નથી કરતો, ભક્તની સેવા નથી કરતો, ત્યાર સુધી એની અંદર દીનતા રૂપી પાત્ર એનું બનતું નથી. ક્યાંક હું આપનો દાસ બની જઉં ને મારી અંદર અભિમાન આવી ગયો તો? જેમ ગોપીઓને અભિમાન આવી ગયું કોન મોસી આન, પ્રભુ હું આપનો દાસ બનું ને મારી અંદર અભિમાન આવી જાય તો? અને એ અભિમાનમાં આવીને ક્યાંક હું કોઈ ભક્તનો અપમાન કરી દઉં? અને પૂર્વમાં એવું થયું, મેં શિવજીનો અપમાન કર્યો. એ ચિત્રકેતુ, એ પૂર્વજન્મમાં ચિત્રકેતુ હતો, કોઈ એને પુત્ર નહીં, અને અંગિરા ઋષિ નારદજીની કૃપાથી પુત્ર પ્રાપ્ત થયું. કહ્યું કે એ પુત્ર શોક અને હર્ષ બંને આપશે,
જન્મ થયો, શોક થયો, પણ બીજી પત બીજી રાણીઓ જે હતી ચિત્રકેતુની, એને એ પુત્રને મારી નાખ્યો, વિષ આપીને, ઈર્ષ્યાના ભાવના લીધે શોક થયો. અને એ શોકમગ્ન અવસ્થામાં નારદજીને આવીને સમજાવવા લાગ્યા કે હવે જે ગયો એ પાછો તો આવવાનું નથી, તો વૃથાલ આપ શું કામ કરો છો? અને એમની કૃપાથી ચારે બધી જગ્યાએ સર્વ લોકમાં એ ફરવા લાગે એવી એને દિવ્ય શક્તિ એને મળી. અને એ ફરતા ફરતા એક વખત ક્યાંક વનમાં ગયો અને શિવજી અને એ પાર્વતીજીના શિવજીના ખોળામાં જોયો, અપમાન અનાદર કર્યો. અને ત્યારે શિવજી પાર્વતીજે શ્રાપ આપ્યો, શિવજી તો કઈ ન બોલ્યા, પાર્વતીજે શ્રાપ આપ્યો જેના લીધે આ અસુરિયોની આને મળ્યો. તો પ્રભુ પૂર્વમાં મેં હું આપના ભક્તનો અપરાધ કરી ચૂક્યો છું, એટલે મને દાસ નથી જોતું, દાસાનું દાસ હરિદાસ, મને દાસ ભાવ આપો, દાસોની હું સેવા કરું કે જેનાથી મારી અંદર દૈન્ય ભાવ આવે. તો પહેલા શ્લોકમાં ધર્મની વાત કરી, બીજા શ્લોકમાં અર્થ, ત્રણ પ્રકારના લૌકિક અર્થ અને ત્રણ પ્રકારના વૈદિક અર્થ નો ત્યાગ કર્યો છે. નનાત પૃષ્ઠમ ન ચ પારમેષ્ઠમ ન સાર્વભૌમમ ન રસાધિપત્યમ, એમાં ત્રણ પ્રકારના જે અર્થ બતાવ્યા એ વૈદિક છે અને ત્રણ પ્રકારના લૌકિક છે. મોક્ષ, બ્રહ્માસન અને સિદ્ધિ, સર્વ સિદ્ધિઓની પ્રાપ્તિ એ વૈદિક ધર્મ છે. અને ઇન્દ્રાસન, ત્રણ બીજા લૌકિક પ્રકારના અર્થની વાત કરી. પ્રભુ આપ મને આ લૌકિક અર્થ નથી જોતા, મને તો કેવલ આપના ભક્તોની સેવા, એ સેવાદરૂપ અર્થ મને જોઈએ છે. કારણ કે આપ તો સર્વરૂપ છો, આ છ અર્થ આપના અંદર વિદ્યમાન છે. છ ત્રણ વૈદિક અર્થ છે એ નિવૃત્તિ પરાયણ ધર્મથી મળે છે, અને છ ત્રણ લૌકિક ધર્મ છે એ પ્રવૃત્તિ પરાયણ ધર્મથી મળે છે. પણ જ્યારે આ ધર્મના માર્ગમાં જીવ આગળ ચાલે છે ત્યારે એ છ માંથી એ સાધકને કેવલ એક જ વસ્તુ મળે. જેમ કોઈને મોક્ષ મળે તો ઇન્દ્રાસન ન મળે, ઇન્દ્રાસન મળે તો સર્વ સિદ્ધિઓ ન મળે, કંઈ ને કંઈ કમી રહી જાય છે. પણ જેની ઉપર આપની કૃપા થઈ જાય છે, આપ તો એક જ વારમાં બધી વસ્તુ આપવા વાળા છો. કારણ કે છ અર્થ આપના અંદર વિદ્યમાન છે અને આપ સર્વરૂપ છો, તો એ ભક્તને એક જ સમયે બધા અર્થોનો અનુભવ કરાવી દઉં છું. એટલે પ્રભુ હું કેવલ આપની કામના કરું છું, બસ આપના દર્શન માટે મારું મન લાલાયિત છે. જેમાં ત્રણ દ્રષ્ટાંત આપ્યા, એક તો પંખીનું, બીજું વાછરડાનું અને ત્રીજું વિરહનીનું, સ્ત્રીનું. જેમ પંખ વિનાના પંખી એના માતાની પ્રતીક્ષા કરે, ક્યારે આવે ને ક્યારે એને પોષણ આપે. પછી બીજું દ્રષ્ટાંત વાછરડાનું, એ બંને દ્રષ્ટાંતમાં દોષ દેખાડ્યા કે પંખ વગરના પંખી પ્રતીક્ષા ક્યાર સુધી કરશે, માની જ્યાર સુધી એને પંખ નથી આવી જતા, પછી એ દર્શનની લાલસા નથી રહેતી. એટલે બીજું વાછરડાનું દ્રષ્ટાંત આપ્યું, એમાં પણ એ જ દોષ બતાવ્યો. અને ત્રીજું દ્રષ્ટાંત આપ્યું સ્ત્રીનું, કે જેમ એક વિરહની એના પ્રિયતમની પ્રતીક્ષા કરે છે, જ્યારે એનો પ્રિયતમ પરદેશ જાય છે, અહીંયા પોતાનો સ્ત્રી ગોપ્ય ભાવ, શૃંગાર ભાવ આ વૃત્રાસુર પ્રગટ કરી રહ્યો છે, કે જેમ પ્રિયમ પ્રિયેવા, એ પત્ની જેમ એના પ્રિય પતિની પ્રિયતમની પ્રતીક્ષા કરે છે, કારણ કે એ બંનેનો જે સ્નેહ છે નિરપરાધિક છે. અને જ્યારે પતિ પરદેશમાં ગયો હોય તો સ્ત્રી કેવલ એની પ્રતીક્ષા નથી કરતી, એને યાદ કરીને એના માટે અલગ અલગ મનોરથો સેવે છે, એનું ચિંતન કરે છે. એ રીતે પ્રભુ અહીંયા આ પુત્રાસુરે ગોપ્ય ભાવ, સ્ત્રી શિંગાર ભાવ પ્રગટ કર્યો, કે વિરહની માફક હું પ્રભુ આપની સેવાની પ્રતીક્ષા કરું છું, બસ હું મારા કર્મના આધારે જ્યાં પણ જાઉં, જે જે યોનિમાં મારે ભટકવું પડે મને એની ચિંતા નથી, પણ હું જ્યાં પણ જાઉં પ્રભુ મને વિષયી લોકોનો સંગ ન થાય, કેવલ અને કેવલ આપના ભક્તોની સેવાનો અધિકાર મળે એ જ હું ઈચ્છા રાખું છું, આ મોક્ષ બતાવે. આ સાથે આ ચતુષ વૃત્રાસુર ચતુશ્લોકીમાં ધર્મ, અર્થ, કામ, મોક્ષનું નિરૂપણ આ વૃત્રાસુરે કર્યું છે. એ જ ભાવ સાથે આપણે પણ પ્રભુને એ જ વિનંતી કે આ જ અલૌકિક જે ચાર પુરુષાર્થો છે શ્રી વલ્લભની કૃપાથી આપણને બધા પ્રાપ્ત થાય, એ જ વિનંતી સાથે અહીંયા આવો, ષષ્ઠમ સ્કંદને વિરામ આપીને સાતમા સ્કંદમાં પ્રવેશ કરીએ.
ભાગવત ભગવાન કી જય. સાતમો સ્કંદ એટલે પૂતિ લીલા, 15 અધ્યાય. ઉત્યહ કર્મ વાસના, વાસનાઓના પ્રકાર. ત્રણ પ્રકારની વાસના, સત, અસત અને મિશ્ર. સત વાસના દેવતાઓની, અસત વાસના અસુરોની અને મિશ્ર વાસના મનુષ્યોની. અહીંયા શરૂઆતમાં પરીક્ષિતજીએ પ્રશ્ન કર્યો કે શું ભગવાન પક્ષપાતી છે, દેવતાઓનો પક્ષ લે છે, અસુરોનો સંહાર કરે છે? સુખદેવજી કહે છે કે ભગવાન તો નિર્ગુણ સ્વરૂપ છે, પ્રકૃતિથી પર છે. આ અસુરો તો પ્રકૃતિના આધીન થઈને આપસમાં યુદ્ધ કરે છે. સુખદેવજી કહે છે કે જેવો પ્રશ્ન તમને થયો, એવો જ પ્રશ્ન તમારા પિતામહ યુધિષ્ઠિરજીને પણ થયો હતો. રાજસૂ યજ્ઞની કથા સંભળાવી. જ્યારે રાજસૂ યજ્ઞ થયો, શિશુપાલે ભગવાનને અપશબ્દો કહ્યા, ભગવાને સુદર્શનથી એનો ઉદ્ધાર કર્યો અને એ સુદર્શનના ઉદ્ધાર દ્વારા એક દિવ્ય તેજ શિશુપાલમાંથી નીકળ્યું અને ભગવાનમાં શિવગ્રહમાં સમાવિત થયું. સાયુજ્ય મોક્ષ ભગવાને એને આપ્યો. અને જ્યારે આ લીલા યુધિષ્ઠિરજીએ જોઈ તો મનમાં સંશય થયો કે આ ગાળો આપવાવાળો આ શિશુપાલ, એને પણ આ મોક્ષની પ્રાપ્તિ થઈ. અને પછી એ યુધિષ્ઠિરજીનો નારદજી સાથે સત્સંગ થયો. નારદજીએ કહ્યું કે આ જે ભગવાન અસુરોને મારે છે, આ પણ એક પ્રકારની ભગવાનની કૃપા જ છે. જેવો જેનો અધિકાર, એ રીતે એની ઉપર ભગવાન કૃપા કરે છે. બતાવ્યું કે આ શિશુપાલ કોઈ સાધારણ વ્યક્તિ નહોતો, પૂર્વમાં ભગવાનનો દ્વારપાલ હતો. જય અને વિજય, પછી બીજા પહેલા જન્મમાં હિરણ્યાક્ષ અને હિરણ્યાકશિપુ, પછી બીજા જન્મમાં રાવણ કુંભકર્ણ અને ત્રીજા જન્મમાં શિશુપાલ દંતવક્ત્ર. અને એ જ જ્યારે જય વિજય હિરણ્યાક્ષ હિરણ્યાકશિપુ થયા ત્યારે વરાહ ભગવાનને હિરણ્યાક્ષનો ઉદ્ધાર કર્યો. અને એ જ એનો ભાઈ હિરણ્યાકશિપુ, મહાબલવાન શક્તિશાલી, જે બદલો લેવા માટે દિવ્ય તપ કર્યું અને એને ત્યાં જ ભગવાનના અનન્ય ભક્ત પ્રહલાદનો જન્મ થયો. યુધિષ્ઠિરજી કહે છે, નારદજી મને પ્રહલાદજીનું ચરિત્ર વિસ્તારથી શ્રવણ કરાવો. નારદજી કથાનું વર્ણન કરતા આજ્ઞા કરે છે કે આ હિરણ્યાકશિપુ શક્તિની વૃદ્ધિ માટે વનમાં તપ કરવા માટે ગયો. 36,000 વર્ષ આણે તપ કર્યું, કઠોર તપસ્યા. પાછળથી બીજી પણ એક કથા, પૌરાણિક કથા આવે છે કે જ્યારે આ તપ કરવા માટે ગયો ત્યારે ઇન્દ્ર કયાધુનું હરણ કરીને લઈ ગયો એમને મારવા માટે. ત્યારે નારદજીએ કયાધુની રક્ષા કરી, એટલે આ હિરણ્યાકશિપુની પત્નીની, કે તમે આને મારો છો, આના ગર્ભથી તો ભગવાનનો અનન્ય ભક્તનો જન્મ થશે. એ જ સમયે કયાધુને નારદજીનો સત્સંગ થયો. આ રીતે નારદજીએ કયાધુ પ્રહલાદની એમની પણ ગર્ભમાં જ રક્ષા કરી. અને આ જ્યારે વનમાં તપ કરવા માટે ગયો, બ્રહ્માજી પ્રસન્ન થયા, વરદાન દેવા માટે આવ્યા. કહો બાલક ક્યાં ચાહીએ, તો કહેવા લાગ્યો, જો હે પિતા, આપ જો મારા ઉપર પ્રસન્ન હો તો હું અમર થઈ જાઉં એવો આશીર્વાદ આપો. બ્રહ્માજી કહે, આશીર્વાદ એસા માંગો જો મેં દે શકું, અમર તો હું એ નથી, તને ક્યાંથી બનાવું? હિરણ્યાકશિપુએ કહ્યું કે એવું કરો તો પછી હું દિવસમાં ન મરું, હું રાત્રે ન મરું. કે હા, ઈ ઠીક છે, કે હા, આપ્યું. બીજું બોલ્યું કે અસ્ત્રથી ન મરું, ન શસ્ત્રથી મરું, ઠીક છે. ઘરની અંદર ન મરું, ઘરની બહાર ન મરું, આપ્યું. આકાશમાં ન મરું, પૃથ્વી પર ન મરું, આપ્યું. જલની અંદર ન મરું, જલની બહાર ન મરું, કે આપ્યું. આપનો